જય હિન્દ મિત્રો, શ્રી યુવા ડિજિટલ ક્લાસ ભાવનગરમાં હું કૌશિક પંડ્યા આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે કાયદા વિષયનો ધીમે ધીમે અભ્યાસ કરી રહ્યા છીએ, જેના અંતર્ગત આપણે આના પહેલાં એક વિડીયો લેક્ચરનો અભ્યાસ કર્યો, જેમાં આપણે કાયદાની સામાન્ય માહિતી, ત્રણેય કાયદાઓનો પાયાના ખ્યાલો છે એને આપણે મેળવ્યા હતા. ત્યારબાદ આજના લેક્ચરમાં મિત્રો, આપણે આઈપીસી એટલે કે આપણો જે પહેલો મેજર એક્ટ છે, આપણા કોન્સ્ટેબલના અભ્યાસક્રમના ચાર કાયદાઓ કયા કયા, તો કે આઈપીસી, સીઆરપીસી, એવિડન્સ એક્ટ અને ભારતનું બંધારણ. આ ચાર કાયદાઓ પૈકીના આ પહેલા મેજર એક્ટમાં, એમાં ભારતનું બંધારણ એ આપણે અલગ વિષય તરીકે ભણીશું, જે કોઈપણ દેશનો મૂળભૂત કાયદો છે, અને બાકીના આપણા ત્રણ ફોજદારી કાયદાઓ પૈકીનો પહેલો મેજર એક્ટ ઇન્ડિયન પિનલ કોડ, એના ઇતિહાસ વિશેની આજે આપણે માહિતી મેળવીશું. તો આ વાત કરીએ મેજર એક્ટની, તો કે મેજર એક્ટ કોને કહેવાય, તો કે જે કાયદાઓ છે એકબીજા સાથે સંકળાયેલા હોય એવા કાયદાને આપણે મેજર એક્ટ તરીકે ઓળખીએ. જ્યારે માઇનોર એક્ટ, તો કે જે કાયદાઓ છે એકબીજા સાથે સંકળાયેલા હોતા નથી એવા કાયદાઓને આપણે માઇનોર એક્ટ તરીકે ઓળખીએ છીએ. તો એકબીજા સાથે સંકળાયેલ એટલે કેવા કાયદાઓ? તો હવે તમે વિચારો કે ભાઈ આઈપીસી, સીઆરપીસી અને એવિડન્સ એક્ટ આ મેજર એક્ટ છે. હવે મેજર એક્ટ કીધા તો એકબીજા સાથે સંકળાયેલા પણ છે, તો એકબીજા સાથે સંકળાયેલા કઈ રીતે છે? તો કે તમે વિચારો કે તમારા પાસે સીઆરપીસી કાયદો ન હોય, એટલે કે આપણા દેશમાં સીઆરપીસી કાયદો ન હોય, તો આઈપીસી, તો આઈપીસીની કલમો છે જે તમે એફઆઈઆરમાં લગાડો તો છો કે ભાઈ કોઈ વ્યક્તિ ખૂન કરે તો એને 302 પ્રમાણે શિક્ષા થાય છે, એ તમે એફઆઈઆરમાં તો લગાડશો. પણ તમારા પાસે સીઆરપીસી કાયદો જ ન હોય તો તમે એફઆઈઆરનો નમૂનો ક્યાંથી લાવશો? કારણ તો કે એફઆઈઆરની જોગવાઈ તો આપણને સીઆરપીસી કાયદાની 154મી કલમમાં કરવામાં આવી છે. એ જ રીતે તમારા પાસે આઈપીસી જ ન હોય તો સીઆરપીસીમાં તમે એફઆઈઆરની નમૂનો તો તમને મળી રહેશે, એવિડન્સ પ્રમાણે તમે પુરાવા તો એકત્રીકરણ કરી લેશો, પણ એ એફઆઈઆરમાં કલમો કઈ લગાડશો? તમારા પાસે આઈપીસી તો છે નહીં. તો આઈપીસી વગર સીઆરપીસી કે એવિડન્સ એક્ટ પોતાનું અસ્તિત્વ નથી ટકાવી શકતા. એ જ રીતે સીઆરપીસી વગર આઈપીસી એવિડન્સ, એવિડન્સ વગર આઈપીસી સીઆરપીસી, અને સીઆરપીસી વગર આઈપીસી અને એવિડન્સ એક્ટ, આવા જે ત્રણેય કાયદાઓ છે એ પોતાનું અસ્તિત્વ ટકાવી શકતા નથી. એટલા માટે એકબીજા પર નિર્ભર કાયદાઓ હોવાના કારણે આપણે એવું કહીએ છીએ કે આ કાયદાઓ મેજર એક્ટ છે, એકબીજા સાથે સંકળાયેલા કાયદાઓ છે. અને આપણા પોલીસ કોન્સ્ટેબલમાં ત્રણ ફોજદારી મેજર એક્ટ પૂછવામાં આવે છે. ફોજદારી મેજર એક્ટ બોલ્યો છું, ઇન્ડિયન પિનલ કોડ, ક્રિમિનલ પ્રોસિઝર કોડ અને ઇન્ડિયન એવિડન્સ એક્ટ, આવા ત્રણ કાયદાઓ પૂછવામાં આવે છે. જ્યારે ભારતનું બંધારણ એ કોઈ પણ દેશનો મૂળભૂત કાયદો છે, જે બંધારણીય કાયદો છે. આમ કુલ ચાર કાયદાઓ આપણને પૂછવામાં આવશે. એ પૈકીના પહેલા ફોજદારી મેજર એક્ટ ઇન્ડિયન પિનલ કોડ 1860ના ઇતિહાસ વિશેની આજે માહિતી મેળવીએ. તો હવે આઈપીસી છે એ બન્યું. હવે કોઈ પણ કાયદો મિત્રો બને છે તો એ સીધે સીધું એવું ન હોય કે હું કોઈ બુક લખી નાખું ને એ બુક સીધી અસ્તિત્વમાં આવી જાય, હું કોઈ નિયમો બનાવી નાખું ને એ નિયમોની સીધી અમલવારી થઈ જાય, એવું હોતું નથી. તો કે કોઈ પણ કાયદો બનતા પહેલાં એનો કંઈક ઉલ્લેખ કરવામાં આવે છે કે ભાઈ હવે આપણે આવા કાયદાની જરૂર છે, તો આપણે આવો કાયદો બનાવવાનો છે. પછી તો એના માટે કમિટીની રચના કરવામાં આવતી હોય. હવે આ કમિટી છે પોતાનું કાર્ય શરૂ કરે. કાર્ય શરૂ કર્યા પછી એનો અહેવાલ તૈયાર થાય, એનો ખરડો તૈયાર થાય, આ ખરડો છે ત્રણ વાંચનોમાંથી પસાર થાય, અને ત્યારબાદ થઈને આપણો કાયદો છે એ અસ્તિત્વમાં આવતો હોય છે. તો એવું જ કંઈક ઇતિહાસ મિત્રો આપણા ઇન્ડિયન પિનલ કોડનો છે કે આઈપીસી સીધો અસ્તિત્વમાં નહોતો આવી ગયો, એના માટે પણ કંઈક પ્રક્રિયાઓ કરવામાં આવી હતી, અને એ બનાવવાનું મૂળ મિત્રો અહીંયા ચાર્ટર એક્ટમાં રહેલું છે, જે આપ જોઈ શકશો. તો કે ચાર્ટર એક્ટ 1833 કયો કાયદો મિત્રો? ચાર્ટર એક્ટ 1833. તો આ કાયદામાં એક જોગવાઈ કરવામાં આવી હતી મિત્રો, આ વાત છે. ચાર્ટર એક્ટ, ચાર ચાર્ટર એક્ટ આવ્યા હતા. કુલ કેટલા ચાર્ટર એક્ટ આવ્યા હતા મિત્રો? કુલ ચાર ચાર્ટર એક્ટ બ્રિટિશરો દ્વારા, બ્રિટનની સંસદ દ્વારા ઘડવામાં આવ્યા હતા. ચાર ચાર્ટર એક્ટ ઘડાયા હતા.
એ પૈકીનો આજે 1833નો ચાર્ટર એક્ટ છે એ કેટલામો ચાર્ટર એક્ટ છે તો કે 1833નો જે ચાર્ટર એક્ટ છે એ ત્રીજો ચાર્ટર એક્ટ છે ત્રીજો ચાર્ટર એક્ટ 1833 અને આ ત્રીજા ચાર્ટર એક્ટ 1833માં એવી જોગવાઈ કરવામાં આવી કે ભારતમાં ફોજદારી કાયદાઓની રચના કરવા માટે એક કાયદા પંચ રચવામાં આવશે શેની જોગવાઈ કરી હતી ચાર્ટર એક્ટ 1833માં ત્રીજા ચાર્ટર એક્ટમાં તો કે ભારતીયો માટે ભારતમાં ફોજદારી કાયદાઓની રચના કરવા માટે એક કાયદા પંચની રચના કરવામાં આવશે તો કે આ ચાર્ટર એક્ટમાં એક કાયદા પંચની રચના કરવાની જોગવાઈ કરવામાં આવી હતી અને જેના અન્વયે મિત્રો વર્ષ 1837 એટલે કે ઈસવીસન 1834માં પ્રથમ કાયદા પંચની રચના કરવામાં આવી તો કે ભાઈ પહેલું કાયદા પંચ ક્યારે આવ્યું તો કે વર્ષ 1834માં એની જોગવાઈ ક્યાં કરી હતી ભાઈ તો કે જોગવાઈ કરી હતી 1833ના ચાર્ટર એક્ટમાં અને આ 1833ના ચાર્ટર એક્ટમાં કરેલી જોગવાઈ અનુસાર વર્ષ 1834માં પ્રથમ કાયદા પંચની રચના કરવામાં આવી હતી હવે અને આ જ કાયદા પંચ છે જેમણે આપણો ઇન્ડિયન પિનલ કોડનો ખરડો તૈયાર કર્યો હતો તો જોઈએ મિત્રો પ્રથમ કાયદા પંચ વિશે તો કે ભાઈ આપણે આગળ વાત કરી કે 1833ના ચાર્ટર એક્ટમાં જે પ્રથમ કાયદા પંચ રચવાની જોગવાઈ કરી છે જે કાયદા પંચ એ ભારત માટે ફોજદારી કાયદાઓની રચના કરશે તો એવું જ કાયદા પંચ મિત્રો આવ્યું ઈસવીસન 1834માં અને જે હતું પ્રથમ કાયદા પંચ ફર્સ્ટ લો કમિશન આવું કાયદા પંચ આવ્યું હોય એવું ભારતમાં પહેલી વાર બન્યું હતું એટલા માટે આપણે એને પ્રથમ કાયદા પંચ એવું નામ આપ્યું છે તો કે આ પ્રથમ કાયદા પંચ બન્યું મિત્રો કોઈ પંચ બને કોઈ કમિટી બને તો એના કોઈક અધ્યક્ષ હોય કોઈક એના હેડ હોય અને એની નીચે કોઈક સભ્યો હોય તો આવું આ પ્રથમ કાયદા પંચના અધ્યક્ષ તરીકે મિત્રો લોર્ડ મેકોલે એટલે કે લોર્ડ થોમસ બેબિંગ્ટન મેકોલેની નિમણૂક કરવામાં આવી હતી તો કે આ પ્રથમ કાયદા પંચના અધ્યક્ષ કોણ હતા ભાઈ તો કે પ્રથમ કાયદા પંચના અધ્યક્ષ હતા થોમસ બેબિંગ્ટન મેકોલે આ પ્રથમ કાયદા પંચના અધ્યક્ષ તરીકે થોમસ બેબિંગ્ટન મેકોલેને નિમવામાં આવ્યા હતા તો જો કોઈ અધ્યક્ષ હશે તો એની સાથે અન્ય સભ્યો પણ હશે તો એવા જ મિત્રો આ થોમસ બેબિંગ્ટન મેકોલેના કાયદા પંચમાં એની સાથે અન્ય ત્રણ સભ્યો હતા કેટલા સભ્યો હતા અન્ય ત્રણ સભ્યો હતા અને એ કયા કયા સભ્યો તો કે આ જ કાયદા પંચના અન્ય ત્રણ સભ્યો જેમાં એક હતા જોન મેકલિયોડ બીજા હતા મિલેટ અને ત્રીજા સભ્ય તરીકે હતા એન્ડરસન તો કે એક અધ્યક્ષ અને ત્રણ સભ્યો પ્રથમ કાયદા પંચમાં હતા આ બાબત મિત્રો નોટ ડાઉન કરી લેજો કારણ કે આ તમને ક્યાંય જોવા નહીં મળે બધે જ તમે એટલું તો જોઈ શકશો કે પ્રથમ કાયદા પંચના અધ્યક્ષ હતા જે લોર્ડ મેકોલે એ લોર્ડ મેકોલે દ્વારા વર્ષ 1837માં ઇન્ડિયન પિનલ કોડનો ખરડો તૈયાર કરવામાં આવ્યો હતો પણ શું એ એકલાએ તૈયાર કર્યો હતો તો કે ના એકલાએ તૈયાર કર્યો નહોતો એમની સાથે અન્ય ત્રણ સભ્યો પણ હતા તો એ ત્રણ સભ્યોના નામ મિત્રો તમે ખાસ નોટ ડાઉન કરી લેશો એ ત્રણ સભ્યો કયા હતા જોન મેકલિયોડ મિલેટ અને એન્ડરસન અને આ જ કાયદા પંચે મિત્રો તો કે ભાઈ જે 1834માં જે પ્રથમ કાયદા પંચ રચવામાં આવ્યું હતું તો એ શા માટે રચવામાં આવ્યું હતું તો કે પ્રથમ કાયદા પંચ છે એ ભારતમાં ફોજદારી કાયદાઓની રચના કરવા માટે એ નિમવામાં આવ્યું હતું એટલા માટે એને બનાવવામાં આવ્યું હતું તો આ જ કાયદા પંચે એ હેતુ સિદ્ધ કરવા માટે પોતાની કામગીરી 15મી જૂન 1835થી શરૂ કરી
ક્યારે શરૂ કરી ભાઈ આ કાયદા પંચે કામગીરી? તો કે પોતાની કામગીરી, પોતાની કામગીરી ક્યારથી શરૂ કરી ભાઈ? તો કે પોતાની કામગીરી 15મી જૂન 1835 થી શરૂ કરી હતી. તો પેલું કાયદા પંચ આવ્યું ક્યારે ભાઈ? તો કે વર્ષ 1834માં. એને પોતાનું કામ ક્યારે શરૂ કર્યું? તો કે વર્ષ 1835થી, 15મી જૂન 1835થી આ પ્રથમ કાયદા પંચ જે મેકોલેની અધ્યક્ષતામાં રચવામાં આવ્યું હતું અને જેના 3 સભ્યો હતા, જોન મેકલિયોડ, મિલેટ અને એન્ડરસન, એણે 15મી જૂન 1835થી પોતાની કામગીરી શરૂ કરી હતી. અને આ જ કાયદા પંચે મિત્રો, આ કાયદા પંચે કામગીરી કરવાની હતી, ફોજદારી કાયદાઓની રચના કરવાની. તો આ જ કાયદા પંચે નેપોલિયન બોનાપાર્ટે ઘડેલા, નેપોલિયન બોનાપાર્ટે ઘડેલા પિનલ કોડ તેમજ લિવિંગસ્ટને ઘડેલા, લિવિંગસ્ટને ઘડેલા કોડ ઓફ લ્યુઇઝિયા, કોડ ઓફ લ્યુઇઝિયાનો અભ્યાસ કરીને, લ્યુઇઝિયાનો અભ્યાસ કરીને બીજી મે 1837ના રોજ ખરડો સંસદ સમક્ષ મૂક્યો. ક્યારે? તો કે ખરડો, એક ખરડો સંસદ સમક્ષ મૂક્યો. અને આ જે ખરડો હતો મિત્રો, એ ખરડો કયો હતો? તો કે આપણો આઈપીસીનો ખરડો, એટલે કે ઇન્ડિયન પિનલ કોડનો ખરડો. અને અલગથી આપવા માટે મેં અહીંયા ખાલી ખરડા શબ્દનો પ્રયોગ કર્યો હતો. તો કે આ જે કાયદા પંચ છે, 15મી જૂન 1835ના દિવસે પોતાની કામગીરી શરૂ કરી હતી, એ જ કાયદા પંચ છે નેપોલિયન બોનાપાર્ટે ઘડેલા પિનલ કોડ તેમજ લિવિંગસ્ટને ઘડેલા કોડ ઓફ લ્યુઇઝિયાનો અભ્યાસ કરીને બીજી મે 1837ના દિવસે એક ખરડો તૈયાર કર્યો. અને એ ખરડો હતો આપણા ઇન્ડિયન પિનલ કોડનો ખરડો. કારણ તો કે આ ગ્રંથો તો જોઈએ ને, આપણા ભારતનું બંધારણ તૈયાર થયું મિત્રો, એ 60 દેશોનો અભ્યાસ કરીને, 60 દેશોના બંધારણનો અભ્યાસ કરીને એને તૈયાર કરવામાં આવ્યું હતું. તો આ પણ એક કાયદો ઘડવાનો હતો, આના માટે પણ સંદર્ભ ગ્રંથો જોઈએ. અને એ સંદર્ભ ગ્રંથો આ હતા, એટલે કે નેપોલિયન બોનાપાર્ટે ઘડેલો પિનલ કોડ અને લિવિંગસ્ટને ઘડેલો કોડ ઓફ લ્યુઇઝિયા, એ બંને ફોજદારી કાયદાઓ હતા જેના આધારે આપણો ઇન્ડિયન પિનલ કોડ ઘડવામાં આવ્યો. અને એ સમયના ગવર્નર જનરલ, અહીંયા સંસદ શબ્દ વાપરો, તો જ્યારે 1837માં પ્રથમ વખત ઇન્ડિયન પિનલ કોડનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો ત્યારે આપણા ગવર્નર કોણ હતા? તો કે ત્યારે આપણા ગવર્નર હતા લોર્ડ ઓકલેન્ડ. કોણ હતું ભાઈ? તો કે ત્યારે આપણા ગવર્નર હતા લોર્ડ ઓકલેન્ડ. એની સમક્ષ, એટલે કે બ્રિટનની સંસદ સમક્ષ આ ખરડાને મૂકવામાં આવ્યો હતો. પરંતુ એ સમયે આ ડ્રાફ્ટ છે, આ ખરડો છે, એ બ્રિટનની સંસદ સમક્ષમાંથી, ગવર્નરની કાઉન્સિલ સમક્ષ પસાર થઈ શક્યો ન હતો. ત્યારબાદ તો શું થયું? તો કે ત્યારબાદ તો કે આ કાયદા ઉપર અભ્યાસ શરૂ કરવામાં આવ્યો. કે શા માટે પસાર ન થઈ શક્યો? એવા કારણો તો હશે ને, આ કાયદામાં શું ઘટે છે, શું ઉમેરવાનું બાકી છે, એ અભ્યાસ શરૂ કર્યો. અને આવો અભ્યાસ, એટલે કે કાયદાનું વિહંગાવલોકન કોના દ્વારા કરવામાં આવ્યું હતું? તો કે આ ખરડાનું વિહંગાવલોકન, આ ખરડાનું વિહંગાવલોકન બાન્સ પીકોક, બાન્સ પીકોક નામના કાયદા નિષ્ણાંત દ્વારા, કાયદા નિષ્ણાંત દ્વારા કરવામાં આવ્યું હતું. કોના દ્વારા? આનું નિરીક્ષણ, આનું પ્રૂફ રીડિંગ, આનું વિહંગાવલોકન, આનો અભ્યાસ કરવામાં આવ્યો હતો? તો કે બાન્સ પીકોક દ્વારા કરવામાં આવ્યું હતું. તો કે બાન્સ પીકોકે આ કાયદાને વાંચ્યો, મેકોલે દ્વારા ઘડાયો, પરંતુ 1837માં એ પસાર ન થયો. ત્યારબાદ ફરીથી એકવાર, એટલે કે 23મી જુલાઈ 1846ના રોજ
23 જુલાઈ 1846 ના રોજ ફરીથી તેને સંસદ સમક્ષ મૂક્યો. ફરીથી તેને સંસદ સમક્ષ મૂક્યો તો કે જ્યારે 1846માં એ જ ખરડાને જે લોર્ડ મેકોલે ઘડ્યો હતો એને સુધારા વધારા સાથે બ્રિટનની સંસદ સમક્ષ મૂકવામાં આવ્યો ત્યારે પણ મિત્રો આ ખરડો છે પસાર થઈ શક્યો નહોતો. ત્યારબાદ તો કે ત્યારબાદ આ ખરડો છે એ પોતાની સુષુપ્ત અવસ્થામાં એમ નામ જ પડી રહ્યો અને આપણે સૌ જાણીએ છીએ કે વર્ષ 1857માં ક્યારે તો કે વર્ષ 1857માં ભારતમાં એક મહત્વની ઘટના બની અને એ ઘટના હતી ભારતનો પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ. આ ભારતના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ 1857 અન્વયે અંગ્રેજોને એવો ડર લાગ્યો કે હવે જો ભારતીયો પર અમલ કરી શકે એના પર નિયંત્રણો લાદી શકે એવા કાયદાઓ આપણી પાસે નહીં હોય તો આપણે ભારત જેવું આપણું જે સંસ્થાન છે ભારત જેવું આપણું જે એક વ્યાપારી સંસ્થાન છે એને આપણે ગુમાવી બેસશું અને આપણા ગુલામમાંથી એ આઝાદ થઈ જશે. એટલા માટે અંગ્રેજો દ્વારા બદલાવ કરવામાં આવ્યા હતા અને એ બદલાવો કયા હતા 1857 પછી તો કે ભારતમાં જે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન હતું મિત્રો એ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનને સમાપ્ત કરી દેવામાં આવ્યું અને એની સાથે ને સાથે મિત્રો 1858થી ભારતમાં જે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની વખતનું જે ગવર્નર જનરલનું પદ અસ્તિત્વમાં હતું એ ગવર્નર જનરલનું પદ પણ સમાપ્ત કરવામાં આવ્યું અને એના સ્થાને ભારતમાં એક વાઇસરોયના પદનું સર્જન કરવામાં આવ્યું અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું જે શાસન હતું એના સ્થાને હવે ભારત સીધું કોના શાસન હેઠળ આવ્યું તો કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું જે શાસન હતું એના સ્થાને ભારત સીધું હવે બ્રિટિશ તાજ હેઠળ મૂકી દેવામાં આવ્યું અને ગવર્નર જનરલના સ્થાને વાઇસરોયનું પદ અસ્તિત્વમાં આવ્યું અને આવા પ્રથમ વાઇસરોય તરીકે મિત્રો આપ સૌ જાણતા હશો કે લોર્ડ કેનિંગની નિમણૂક કરવામાં આવી અને આ જ લોર્ડ કેનિંગ દ્વારા જે 1837માં ક્યારની વાત કરું છું ભાઈ 1837ની તો કે 1837માં જે લોર્ડ મેકોલે થોમસ બેબિંગ્ટન મેકોલે અને એના પહેલા કાયદા પંચે જે ખરડો તૈયાર કર્યો હતો જે ખરડો છે આઈપીસીના ખરડા તરીકે ઓળખાયો હતો ઇન્ડિયન પિનલ કોડના ખરડા તરીકે ઓળખાયો હતો એ જ ખરડાને 6 ઓક્ટોબર 1860ના દિવસે ક્યારે મિત્રો 6 ઓક્ટોબર 1860ના દિવસે 6 ઓક્ટોબર 1860ના દિવસે બ્રિટન સંસદ સમક્ષ મૂકવામાં આવ્યો. કોની સમક્ષ? તો કે ભાઈ બ્રિટન સંસદ સમક્ષ મૂકવામાં આવ્યો. એ ત્રીજી વાર મુકાયો હતો અને આ જ દિવસે 6 ઓક્ટોબર 1860ના દિવસે બ્રિટનની સંસદે મેકોલે દ્વારા તૈયાર કરાયેલા ખરડાને પસાર કર્યો. એટલા માટે આપણે કઈ તારીખ યાદ રાખીએ છીએ પસાર તારીખમાં? તો કે પસાર તારીખમાં મિત્રો આપણે 6 ઓક્ટોબર 1860 યાદ રાખીએ છીએ 6-10-1860 યાદ રાખીએ છીએ અને સીધી ગોખવાની જરૂર નથી. તમે એના મૂળથી એનો અભ્યાસ કર્યો ગેરંટી આપું છું કે કાયદો છે એ અઘરો નથી. બસ ખાલી વ્યવસ્થિત રીતે સમજાવવા વાળા જોઈએ, બાકી તો સીધું જ છે ભાઈ. પસાર તારીખ 6 ઓક્ટોબર 1860, ચલો યાદ રાખી લેજો. ફેક્ચ્યુઅલ ડેટા? અરે વાલા, ફેક્ચ્યુઅલ ડેટા તો છે પણ એ આવ્યું કઈ રીતે? 1833થી મિત્રો શરૂઆત કરી હતી અને છેક 1860માં એ પસાર કરવામાં આવ્યો. તો કે કાયદો પસાર થાય એનું વર્ષ આઈપીસીમાં આપણે 1860 લખીએ છીએ એ કાયદો પસાર થયાનું વર્ષ છે. તો હવે મિત્રો કોઈ પણ કાયદો પસાર થાય એ વર્ષ આપણે એની પાછળ લખતા હોઈએ એને જે તે સમયના જે સર્વોચ્ચ અધિકારી હોય પદાધિકારી હોય એની મંજૂરી મળી જાય એની સહી થઈ જાય અને પછી છે એ પસાર થયેલો ગણાય. જેમ કે હાલમાં તો કે આપણે રાજ્યસભા અને લોકસભા છે એ પસાર કરી દે પછી રાષ્ટ્રપતિની સહી થઈ જાય એટલે ખરડો શું બની જાય? કાયદો બની જાય. એમ અહીંયા પણ બ્રિટનના તાજ છે એણે એમાં સહી કરી દીધી એટલે કે આજે હવે ખરડો હતો આઈપીસીનો એ હવે શેનાથી ઓળખાયો? તો કે 6 ઓક્ટોબર 1860થી એ આઈપીસી કાયદા તરીકે ઓળખાયો અને જે કાયદા તરીકે ઓળખાયો હતો તેની અમલવારી ક્યાં કરવાની હતી? કોના માટે બનાવવામાં આવ્યો હતો? તો કે અમલવારી કરવાની હતી આપણા હિન્દુસ્તાનમાં, આપણા ભારતમાં. તો આ જ કાયદાને જે 6 ઓક્ટોબર 1860 પસાર કરવામાં આવ્યો હતો એ કાયદાને પહેલી જાન્યુઆરી 1862 અમલમાં મૂકવામાં આવ્યો. હવે અહીંયા આપણને એક સવાલ એવો પણ થાય મિત્રો કે 1860માં જે ખરડો તૈયાર થયો હતો તો શા માટે છેક 1862માં અમલમાં મૂક્યો?
કેમ એની પહેલા અમલમાં ન મૂકી દીધો? તો એ કાયદો મિત્રો સમજી લો કે અંગ્રેજો માટે પણ નવો હતો અને હિન્દુસ્તાનીઓ માટે પણ પ્રથમવાર આ કાયદો કોઈ ઘડવામાં આવ્યો હતો, એટલા માટે આ કાયદાને 1862માં છેક અમલમાં મૂકવામાં આવ્યો હતો. એના પહેલાં તારીખ નક્કી કરવામાં આવી હતી, 1861 કે આપણે એ દિવસે ઇન્ડિયન પિનલ કોડનો ભારતમાં અમલ કરશું, પણ એણે કર્યો નહોતો. એનું કારણ આ હતું કે દરેક વ્યક્તિઓ માટે, એટલે કે બ્રિટિશર અને હિન્દુસ્તાની દરેક વ્યક્તિઓ માટે આપણો કાયદો છે એ નવો હતો, એટલા માટે કાયદાને સમજી શકાય એટલો સમય, પર્યાપ્ત સમય આપણને મળે એટલા માટે 1862 સુધી આ કાયદાની અમલવારીમાં રાહ જોવામાં આવી હતી. અને અંતે 1 જાન્યુઆરી 1862ના દિવસે, 1-1-1862ના દિવસે આ કાયદાને ભારતના રાજ્ય ક્ષેત્રમાં અમલમાં મૂકવામાં આવ્યો. પરંતુ મિત્રો ખાસ નોંધી લેજો કે જ્યારે આ કાયદો છે એ ભારતમાં અમલમાં મૂકવામાં આવ્યો હતો ત્યારે એ સમગ્ર ભારતમાં અમલમાં નહોતો મૂક્યો. કાયદો ક્યારે અમલમાં આવ્યો? 1862માં, ત્યારે આપણું ભારત છે એ બહુ વિશાળ ભારત હતું. તો એ સમયે ફક્ત બ્રિટિશ તાજ શાસિત જે ભારતના પ્રાંતો હતા એ પ્રાંતોમાં જ અમલીકરણ કરવામાં આવ્યું હતું, જ્યારે વિવિધ દેશી રજવાડાઓ હતા એ દેશી રજવાડાઓમાં ઇન્ડિયન પિનલ કોડનો અમલ થયો નહોતો, એને પાછળથી અમલમાં લાવવામાં આવ્યો હતો. તો આ વાત હતી મિત્રો આપણા ઇન્ડિયન પિનલ કોડના ઇતિહાસની. તો કે ઇન્ડિયન પિનલ કોડ જે બની ગયો, એ પસાર થઈ ગયો, એ 1862માં અમલમાં આવી ગયો, તો આ જ કાયદામાં શું આપેલું શું છે? તો કે આ કાયદામાં મિત્રો આપણને મુખ્યત્વે ગુનો અને એ બનતા ગુનાની શિક્ષા વિશેની વાતો કરવામાં આવેલી છે. તો કે કોઈ વ્યક્તિ છે, કોઈ કાર્ય છે, એ ગુનાહિત કૃત્ય કરે છે અને એવું જે ગુનાહિત કૃત્ય થયું છે એના માટે જે શિક્ષા કરવામાં આવશે એ શિક્ષાની જોગવાઈઓ આપણને ઇન્ડિયન પિનલ કોડમાં આપવામાં આવેલી છે. તો મિત્રો થોડી એના વિશે પણ આપણે વાત કરી લઈએ. તો કે જે કાયદો, અહીંયા આપણે તફાવત લખ્યો છે મૌલિક કાયદો અને પ્રક્રિયાત્મક કાયદો. આપણે આગળ હમણાં શું વાત કરી? તો કે જે કાયદો છે એ ગુનો અને એની પ્રક્રિયા દર્શાવે. તો કયો કાયદો? ઇન્ડિયન પિનલ કોડ, જેમાં શું આપેલું છે? તો કે ગુનો અને એ બનતા ગુનાની શિક્ષા. તો હવે સમજી લેજો મિત્રો, જે કાયદો ગુનાની પરિભાષા એટલે કે ગુનાની વ્યાખ્યા અને ગુનાની શિક્ષા દર્શાવતો હોય, ગુનાની વ્યાખ્યા અને ગુનાની શિક્ષા અંગેની જોગવાઈઓ જે કાયદામાં કરવામાં આવી હોય એ કાયદાને કેવો કાયદો કહેવાય? મૌલિક કાયદો કહેવાય. અને એટલા માટે મિત્રો આપણો આઈપીસી કેવો કાયદો છે? તો કે આપણો આઈપીસી એ મૌલિક કાયદો છે. કેવો કાયદો છે? મૌલિક કાયદો, જેને સબસ્ટેન્ટિવ લો કહેવામાં આવે છે. જ્યારે જે કાયદામાં મિત્રો ગુનો બીનાથી લઈને સજાવા કરાવવા વચ્ચેની જે પ્રક્રિયા આપી છે એ કાયદાને પ્રક્રિયાત્મક કાયદા તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે આપણો ક્રિમિનલ પ્રોસિઝર કોડ CRPC 1973, એમાં શું આપ્યું? તો કે ગુનો બન્યા પછી પોલીસની પ્રક્રિયા હોય, ધરપકડ સંબંધી જોગવાઈઓ, ચાર્જશીટ, રિમાન્ડ, પછી કોર્ટની બધી પ્રક્રિયા ઉપરાંત વિવિધ અધિકારો, તો આજે બધી જ બાબતો ટૂંકમાં જે કાયદો પ્રક્રિયા સૂચવતો હોય એ કાયદાને મિત્રો પ્રક્રિયાત્મક કાયદો, પ્રોસિઝરલ લો તરીકે ઓળખવામાં આવે છે. તો સમજી લઈએ મિત્રો આની વ્યાખ્યાને. તો કે જે કાયદામાં ગુનાની પરિભાષા એટલે કે ગુનાની વ્યાખ્યા અને તે ગુનાની શિક્ષા અંગેની જોગવાઈઓ કરવામાં આવી હોય, કરવામાં આવી હોય તેને મૌલિક કાયદો કહેવાય છે, સબસ્ટેન્ટિવ લો તરીકે ઓળખાય છે. જ્યારે પ્રક્રિયાત્મક કાયદો, તો કે ગુનો બન્યાથી લઈને સજા કરાવવા સુધીની પ્રક્રિયા દર્શાવતો કાયદો એટલે પ્રક્રિયાત્મક કાયદો. તો મૌલિક કાયદો, તો કે ગુનો બને ત્યારથી લઈ અને
એની સજા, આ બે જ બાબતો આપતો હોય તો એને મૌલિક કાયદો કહેવાય. એમાં ઉદાહરણ લઈ લો મિત્રો, આપણો ઇન્ડિયન પિનલ કોડ 1860, તો કે આમાં શું આપ્યું, તો કે કોઈ પણ કાર્ય ગુનો ક્યારે બને અને એ ગુનાની શિક્ષા શું થાય. દાખલા તરીકે કલમ 378 એટલે કે ચોરી, કોઈની મિલકત છે એની જાણબાર અપ્રમાણિકપણે ખસેડવી લઈ જવી, એને શું કહેવાય, ચોરી કહેવાય. અને આ ચોરીની શિક્ષા કઈ કલમમાં, તો કે કલમ 379માં, તો કે ગુનો અને એ બનતા ગુનાની શિક્ષા આપવામાં આવી છે, એટલા માટે એને મૌલિક કાયદો કહેવાય. જ્યારે અહીંયા ઉદાહરણ લઈ લઈએ મિત્રો, આપણો ક્રિમિનલ પ્રોસિજર કોડ 1973, તો અહીંયા શું વિવિધ પ્રક્રિયાઓ આપવામાં આવેલી છે. ક્લિયર મિત્રો? તો આ હતો આપણો ઇન્ડિયન પિનલ કોડનો ઇતિહાસ, કે કાયદો ચાર્ટર એક્ટ 1833માં આવ્યો ત્યારથી લઈને 1 જાન્યુઆરી 1862 સુધીમાં જે કાયદાનો અમલ થયો છે એની વચ્ચે કેવી પ્રક્રિયાઓ થઈ, કોના દ્વારા ઘડવામાં આવ્યો વગેરે જેવી બાબતોનો. આશા રાખું છું કે મિત્રો આ લેક્ચર છે, આઈપીસીનો ઇતિહાસ છે, એ આપ લોકોને સમજાઈ ગયો હશે. આપણી કાયદાની બુકમાં જે ક્યુઆર કોડ મૂકવામાં આવ્યો છે, એ ક્યુઆર કોડમાં પણ આ વિડીયો લેક્ચર આપણે મૂકીશું, જેનાથી તમને એ વાંચી અને સરળતાથી યાદ રાખવા માટે આ વિડીયો લેક્ચર છે એ ખૂબ જ ઉપયોગી થઈ રહેશે. થેન્ક યુ સો મચ. મળીએ નેક્સ્ટ ટાઈમ. જય હિન્દ, જય ભારત.